नमस्कार मित्रों, आज आप गणित अंदर जे डबली माटे वीडियो सीरीज शुरुआत करी है एनी अंदर आज आप लिमिट नो एक एक्स्ट्रा बीजो एक कंसेप्ट साथ आप आगे बढ़ीशू। आज आज एक नवो कंसेप्ट है अपना माटे अने आनी अंदर बे थी त्रण विधेय आपणे शीखवाना छे बराबर। अहींया क्वेश्चन तमने एवो आपेलो छे के लिमिट एक्स टेन्स टू जीरो आपेलू छे अने ई रेस टू એના ઘાતાંક તરીકે આપેલું છે તમને, અહીંયા મોડ એક્સ આપેલું છે અને પૂર્ણાંક ભાગ વિધેય આપેલું છે, એ જ વિધેય છેદમાં પણ આપેલું છે અને અહીંયા માનાંક વિધેય સાથે એ જોડાયેલું છે। પહેલો તો આપણને પ્રશ્ન થાય કે જે આ બંને વિધેય આપેલા છે, અહીં તમે જોઈ શકો છો અહીં મોડ એક્સ એટલે કે એને આપણે કહી શકીએ માનાંક વિધેય બરાબર, અને જે આ બીજું એક વિધેય આપેલું છે એને કહી શકાય છે પૂર્ણાંક ભાગ વિધેય। શું કહી શકાય? પૂર્ણાંક ભાગ વિધેય કહી શકાય। ચલો હવે અહીંયા ખાસ આપણે શું કર્યું છે, પ્રશ્ન એવો કીધેલો છે કે જે આ આખું ફંક્શન છે એનું જીરો આગળ અસ્તિત્વ હોય, અસ્તિત્વ હોવાનો મતલબ શું થાય, અસ્તિત્વ ત્યારે જ હોઈ શકે કોઈ લિમિટનું કે જે લિમિટ અહીંયા જીરો પોઈન્ટ આગળની વાત થઈ રહી છે તો જીરોની ડાબી બાજુનું લક્ષ અને જીરોની જમણી બાજુનું લક્ષ આ બંને જો સરખા હોય તો જ આ ફંક્શનનું જીરો આગળ અસ્તિત્વ છે એવું કહી શકાય છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે શું કરીશું, પહેલાં તો આપણે આનું વેલ્યુ પહેલાં શોધી દઈશું અને અહીંયા આપણે બે ભાગ પાડવા પડશે, જીરોની ડાબી બાજુ અને જીરોની જમણી બાજુનું લક્ષ, અને જે શોધીએ એ બંને આપણે સરખાઈશું એના ઉપરથી આપણને જે કોન્સ્ટન્ટ વેલ્યુ કીધેલી છે અહીંયા એ કોન્સ્ટન્ટ વેલ્યુનું મૂલ્ય મળી શકશે અને એના અહીંયા ઓપ્શન તમે જોઈ શકો છો એબીસીડી તમને આપેલા છે। તો આપણે શરૂઆત કરીએ, શરૂઆત પહેલાં આપણે શું કરવું પડશે, જે માનાંક વિધેય અને પૂર્ણાંક ભાગ વિધેય છે એની વેલ્યુ આપણે પહેલાં શોધવી પડશે। તો અહીંયા આપણે બે ભાગ પાડી શકીએ, તો બે ભાગમાં આપણે જો વાત કરીએ તો જો એક્સ ટેન્સ ટુ ઝીરો પ્લસની વાત કરવામાં આવે તો આનો મતલબ શું કહેવાય, કે જે એક્સનું મૂલ્ય છે એ ઝીરોથી લઈને વનની વચ્ચે કહી શકું, ખ્યાલ આવે છે? આનો મતલબ શું કહેવાય, અહીં ઝીરોથી લઈને વનની વચ્ચે થાય। હવે આના માટે આ ઝીરો પ્લસ માટે આ બંને વિધેયનું મૂલ્ય શું થાય એ ચેક કરીએ, તો અહીંયા શું લખી શકો તમે, મોડ એક્સ બરાબર શું લખી શકાય, ઝીરો પ્લસ એટલે જમણી બાજુ, પ્લસ વિધેયની વાત કરવામાં આવે છે તો બરાબર એક્સ લખી શકો, અને પૂર્ણાંક ભાગ વિધેયની અંદર શું લખી શકાય, તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે પૂર્ણાંક ભાગ વિધેયને કઈ રીતે ઓળખી શકાય, તો આનો મતલબ એવો થાય એક્સથી અધિક નહીં તેવા અધિકતમ પૂર્ણાંક, ખ્યાલ આવ્યો, એક્સથી અધિક નહીં તેવો અધિકતમ પૂર્ણાંક, અહીંયા પૂર્ણાંક જ બનાવવાનો છે એનો મતલબ શું થઈ ગયો કહેવાય, અહીંયા મારે શું વાત કરવામાં આવી છે, જે એક્સનું મૂલ્ય છે અહીંયા ઝીરોથી લઈને વનની વચ્ચે છે એટલે મેક્સિમમ વેલ્યુ વનથી ઓછું, એનો મતલબ શું કહેવાય, એક્સથી આ એક્સ છે તો એક્સથી અધિક નહીં એટલે કે આનાથી અધિક નહીં તેવો અધિકતમ પૂર્ણાંક કયો કહેવાય, તો અહીંયા ઝીરો લખી શકું હું, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એ જ પ્રમાણે હું જો એક્સ ટેન્સ ટુ ઝીરો માઇનસ માટેની વાત કરું એટલે કે ઝીરોની ડાબી બાજુની વાત કરું, અહીંયા જોઈ શકો છો આ ઝીરો છે એની ડાબી બાજુને માઇનસ વન લખાય, ચલો એટલે આ બધા શું થઈ ગયું કહેવાય, ઋણ ભાગ થઈ ગયો કહેવાય, તો એના માટે હું લખી શકું અહીંયા માઇનસ વન થી એક્સ ટી ઝીરો આવી ગયો, ઓકે। ચલો અહીંયા માના એક્સની વાત કરવામાં આવે તો માઇનસ એક્સ લખાય, અને જો પૂર્ણાંક ભાગ વિધેય લખવું હોય તો એના માટે હું શું લખી શકું, અહીંયા જોઈ શકો છો પૂર્ણાંક ભાગ વિધેયની અંદર બે ભાગ છે તો આનો મતલબ શું કહેવાય, એક્સથી અધિક નહીં એટલે કે આનાથી મોટા નહીં તેવો અધિકતમ પૂર્ણાંક, એટલે કયો લખી શકું હું, માઇનસ વન આવે, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા શું આવશે મારું, માઇનસ વન આવશે, ખ્યાલ આવી ગયો? ચલો આપણે ઝીરો પ્લસ માટે અને ઝીરો માઇનસ લિમિટ માટે આપણે આ બંને વિધેયના મૂલ્ય મેળવી દીધા, હવે આપણે શું કરીશું, અહીં આપણે એવું લખવું પડે કે અહીં લક્ષનું અસ્તિત્વ હોવાથી શું કરશો, એલ એચ એસ એટલે કે લેફ્ટ સાઈડ લિમિટ, સોરી એલ એચ એલ બરાબર આર એચ એલ એટલે કે ડાબી બાજુની લિમિટ અને જમણી બાજુની લિમિટ બંને કેવી થશે, સરખી થશે, તો અહીં હું જમણી ડાબી બાજુની લિમિટ મૂકું એક્સ ટેન્સ ટુ ઝીરો માઇનસ
બરાબર હવે આપણે વિધેયની અંદર ડાયરેક્ટ મૂલ્ય મૂકીએ અહીંયા મૂકીએ જો 0 માઈનસ માટે તો 0 માઈનસ માટેના મૂલ્ય કયા છે અહીંયા જોઈ શકો છો અહીંયા શું લખીશું e રેસ ટુ અહીંયા શું થઈ જશે માના કે x ની જગ્યાએ માઈનસ x લખાશે અને અહીંયા શું લખાશે માઈનસ 1 લખાશે માઈનસ અહીંયા 1 મૂકીશું એમને ભાગ્યા અહીંયા 1 તો એમને એમ રહેશે ચલો મોડ x ની જગ્યાએ શું લખાશે માઈનસ x અને અહીંયા શું લખાશે માઈનસ 1 આ થઈ ગયું ડાબી બાજુની લિમિટ બરાબર જમણી બાજુની લિમિટ લખીએ x tends to 0 પ્લસ આની અંદર લખું જો આની અંદર લખું તો અહીંયા શું થઈ જાય મોડ x એટલે કે પ્લસ લખાશે e રેસ ટુ x અહીંયા શું લખાશે તો અહીંયા 0 લખાશે માઈનસ 1 અપોન a ઇન્ટુ x પ્લસ 0 ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે શું કરીશું જો આની અંદર આપણને એ ખ્યાલ છે કે આપણે 0 મતલબ લિમિટ આપણે ક્યારે ડાયરેક્ટ મૂકી શકીએ તો જો આપણે છેદમાં 0 થતો ન હોય તો આપણે લિમિટ ડાયરેક્ટ મૂકી શકીએ છીએ આપણે જો લિમિટ ડાયરેક્ટ મૂકીએ અને છેદમાં 0 થતું હોય તો એ ઇનડિટરમાઇન્ડ ફોર્મ છે એટલે કે અવ્યાખ્યાયિત છે એટલા માટે આપણે શું કરવું પડે સિમ્પ્લિફાય કરવું પડે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે જો ડાયરેક્ટ લિમિટ અહીંયા મૂકું તો અહીંયા મારા માઇનસ 1 બચે છે તો એનો મતલબ કે અહીંયા આ વસ્તુ હું મૂકી શકું તો ચલો અહીંયા આપણે લિમિટ મૂકી દઈએ તો આપણે શું થઈ જાય અહીંયા અહીંયા જો 0 મૂકી દો તો અહીંયા શું થઈ જાય e ની માઇનસ ઘાત માઇનસ 1 અપોન અહીંયા 0 તો અહીંયા શું થઈ જાય માઇનસ 1 બરાબર અહીંયા શું થશે અહીંયા હું 0 મૂકી શકું નહીં કેમ ના મૂકી શકું કેમ કે જો અહીંયા 0 મૂકી દઉં તો આ ટર્મ તો 0 હતું અહીંયા પણ 0 થઈ જાય તો છેદમાં 0 થાય તો આખું ફંક્શન કેવું થઈ જાય અવ્યાખ્યાયિત થઈ જાય ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે શું કરીશું આ કોન્સ્ટન્ટ ભાગ છે તો આપણે એને કોમન કાઢીએ તો અહીંયાથી કોમન કાઢું આ ભાગ તો ભૂલી જ જવાનું કે અહીંયા 0 છે તો હું અહીંથી કોમન બહાર કાઢી દઉં તો અહીંયા શું લખી શકું 1 અપોન a લિમિટ x tends to 0 પ્લસ અહીંયા શું થઈ જશે e રેસ ટુ x માઇનસ 1 અપોન x ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો અને આપણે જાણીએ છીએ શું જાણીએ છીએ કે લિમિટ x tends to 0 આપેલું હોય અને e રેસ ટુ x માઇનસ 1 અપોન x એટલે કે x ની લિમિટ 0 આપેલી હોય એ જ x e ની ઘાતમાં હોય અને નીચે એ જ x આપેલો હોય આના બરાબર 1 થઈ જાય એવું આપો લિમિટ નું સૂત્ર છે તો અહીંયા એ ફોર્મેટ બની જાય છે જોઈ લો અહીંયા એ પ્રકારનો ફોર્મેટ બને છે તો અહીંયા જોઈ શકો છો આ બરાબર શું થઈ ગયું કહેવાય 1 તો અહીંયા તમે લખી શકો e રેસ ટુ માઇનસ 1 અપોન માઇનસ 1 અને અહીંયા માઇનસ 1 બરાબર 1 અપોન a ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 1 થઈ જશે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો હવે શું કરીએ આ માઇનસ નિશાની છે તો આપણે કાઢવી છે તો આમાંથી માઇનસ નિશાની બહાર કાઢીએ તો આવું લખી શકાય 1 માઇનસ e રેસ ટુ માઇનસ 1 અપોન એટલે આ માઇનસ નિશાની બહાર નીકળી જાય અહીંયા માઇનસ 1 બરાબર 1 અપોન a લખાય આ રીતે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો હવે શું થઈ જશે આ માઇનસ માઇનસ કેન્સલ આઉટ તો હવે શું બચ્યું 1 અપોન a અહીંયા જોઈ શકો છો 1 અપોન a બરાબર અહીંયા શું આવી ગયું 1 માઇનસ e રેસ ટુ માઇનસ 1 શું આવી ગયું 1 માઇનસ e રેસ ટુ માઇનસ 1 ખ્યાલ આવી ગયો પણ મારે જરૂર કોની છે એની જરૂર છે તો આપણે ઉલટાવી દઈએ પણ તો આ લખી શકાય a બરાબર 1 અપોન 1 માઇનસ e માઇનસ 1 આ રીતે લખી શકાય પરંતુ આપણે અહીંયા જોઈ શકો છો એબીસી માં આવો કોઈ જવાબ આપેલો છે નથી આપેલો પરંતુ આપણે શું કરીશું જે જવાબ આપેલો છે એ પ્રમાણે જો આપણે એડજસ્ટ કરીએ તો આ આખું પદ ખરું એ ઉપર લઈ જઈએ તો એને આ રીતે લખી શકાય 1 માઇનસ ઈ માઇનસ 1 ઇન્ટુ માઇનસ 1 લખી શકાય કેમ કે ઉપર 1 ઘાત કહેવાય ખ્યાલ આવે છે અહીંયા આવો કંઈક ઓપ્શન આપેલો છે તમે જોઈ શકો છો ઓપ્શન નંબર સી ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ એક સિમ્પલ પ્રકારનો એક્ઝામ્પલ હતો પરંતુ આ એક્ઝામ્પલ ત્યારે સિમ્પલ લાગી શકે કે જો આપણને આ માનાંક વિધેય અને પૂર્ણાંક ભાગ વિધેયનો કન્સેપ્ટ એની સમજણ આપણને જો ખબર હોય તો આપણે આ એક્ઝામ્પલ ઝડપથી કાઉન્ટ કરી શકીએ છીએ અને અહીંયા એક વસ્તુ યાદ રાખવું
તો જ્યારે કોઈ બાબતની અંદર જ્યારે લક્ષ આપણે ભણતા હોઈએ અથવા કોઈ એક્ઝામ્પલ કાઉન્ટ કરતા હોઈએ ત્યારે આવો શબ્દ આપેલો હોય તો એનો મતલબ સમજવો કે એ પોઈન્ટ આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સરખું હોવું જોઈએ તો જ આ વિધેયનું આ પોઈન્ટ આગળ લક્ષ અસ્તિત્વમાં છે એવું કહી શકાય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ એક કન્સેપ્ટનો ઉપયોગ કર્યો ના બંને કન્સેપ્ટનો શું કહેવાય તો આ આખો કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે શું લાવી દીધો જવાબ લાવી દીધો. તો મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને આ કન્સેપ્ટ પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. હવે પછીના વિડીયોની અંદર આપણે આના કરતાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન સમજવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.